હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ડિઝિકો ધ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે મિત્રો આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર ફાઇવ ઇ સીએચએમની અંદર ઓકે તો એની અંદર આપણને સારી સારી એવી વ્યાખ્યા આપી છે બરાબર એટલે કે પહેલી જ વ્યાખ્યા આપણને આપી છે કે બાયોમાસની વ્યાખ્યા ડેફિનેશન ઓફ ધ બાયોમાસ બાયોમાસ શું છે એની વ્યાખ્યા શું છે બરાબર એના સ્ત્રોત કયા કયા છે એ વિશે આપણે વાત કરવાના છે ઓકે દોસ્ત તો વાત કરીએ કે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવતા કાર્બનિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થને બાયોમાસ કહે છે શું વાત કરી તો કે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવતા કાર્બનિક પદાર્થને કોને કાર્બનિક પદાર્થને સેન્દ્રિય પદાર્થને કાર્બનિક જે પદાર્થ છે પેદા કરવામાં આવતા કાર્બનિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થને બાયોમાસ કહે છે ફરીથી સમજવાનો ટ્રાય કરો વ્યાખ્યા ભૂલી ન જવાય જે પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવતા કાર્બનિક પદાર્થ અને સેન્દ્રીય પદાર્થને બાયોમાસ કહે છે શું કહે છે બરાબર તો બાયોમાસની વ્યાખ્યા આપણને યાદ રહી ગઈ હશે દોસ્તો પછી આગળ આપણે વાત કરીએ કે સૂર્યપ્રકાશ વનસ્પતિ પર પડતા વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલ તત્વની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે શું થાય છે ફરીથી સમજીએ કે સૂર્યપ્રકાશની વનસ્પતિ પર એટલે સૂર્યપ્રકાશ વનસ્પતિ પર પડતા જે વનસ્પતિમાં રહેલું જે ક્લોરોફિલ નામનું જે તત્વ છે એની હાજરીમાં પ્રકાર સંશ્લેષણની પ્રક્રિયા થાય શું થાય છે પ્રકાર સંશ્લેષણની પ્રક્રિયા થાય છે દોસ્તો જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશથી વિઘટન થતાં ઓક્સિજન અને કાર્બનિક પદાર્થ પેદા થાય છે આ કાર્બનિક પદાર્થ સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહાય છે બરાબર દોસ્તો સમા સંગ્રહાય છે સ્ટાર્ચના સ્વરૂપમાં તેનો સંગ્રહ થાય છે ફરીથી એટલે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું ક્લોરોફિલની હાજરીમાં પહેલું શું થતું હતું તો ક્લોરોફિલ તત્વોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હતી જ્યારે અહીંયા ક્લોરોફિલની હાજરીમાં થાય છે સૂર્યપ્રકાશના વિઘટન થતાં ઓક્સિજન અને કાર્બનિક પદાર્થ પેદા થાય છે આ કાર્બનિક પદાર્થ સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહાલય થાય છે એટલે સંગ્રહ કોની થાય છે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહાલય થાય છે દોસ્તો આમ સૂર્યશક્તિનું રૂપાંતર રાસાયણિક શક્તિમાં થઈને બાયોમાસ બને છે બાયોમાસ કઈ રીતે બને છે આપણને છેલ્લે ખબર પડી કે સૂર્યશક્તિનું રૂપાંતર એટલે ટ્રાન્સમિટેશન કોનામ થાય છે તો ટ્રાન્સમિટ થાય છે સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં જે ટ્રાન્સમિટ થાય છે જે થઈને બાયોમાસ બને છે તે સંગ્રહિત ઓર સંગ્રહિત સૌર ઉર્જા છે આથી તે પુનઃ ઉર્જા પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે કેવું છે તેથી આ ઉર્જા પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે એટલે ફરીથી આપણે પ્રાપ્ત એને કરી શકીએ છીએ કેવી છે પુનઃ પ્રાપ્ય ઓકે દોસ્તો ખબર પડી ગઈ કે બાયોમાસની વ્યાખ્યા કોને કહેવાય છે તો કે વનસ્પતિને પ્રાણીઓના દ્વારા પેદા કરવામાં આવતા કાર્બનિક પદાર્થ અને સેન્દ્રીય પદાર્થને બાયોમાસ કહે છે કાર્બનિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થને બાયોમાસ કહે છે ઓકે દોસ્તો પછી શું વાત કરી છે તો કે સૂર્ય પ્રકાશ પ્રકાશ દ્વારા વનસ્પતિ પર પડતા જે છે એટલે કે જેની અંદર જે રહેલો જે તત્વ છે કયું છે ક્લોરોફિલ નામનું તત્વ છે એની હાજરીમાં શું થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે દોસ્તો બરાબર તો આ બધી આપણે વાત કરી હવે આપણે શું વાત કરવાની છે દોસ્ત હવે આપણે વાત કરવી છે બાયોમાસના સ્ત્રોતો બરાબર તો બાયોમાસના ત્રણ સ્ત્રોતો છે કયા કયા છે તો પહેલું છે દોસ્તો સોલિડ બાયોમાસ પછી છે ઇન ધ ફ્રોમ ધ લિક્વિડ ફ્યુલ એટલે કે પ્રવાહી બળતણના સ્વરૂપમાં પછી છે ગેસિસ બાયોમાસ એટલે ગુજરાતીમાં શું કહે છે ઘન સ્વરૂપ બાયોમાસ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સોલિડ બાયોમાસ પછી છે પ્રવાહી બળતણ એટલે કે ઘનના સ્વરૂપમાં હોય છે દોસ્તો સોરી લિક્વિડમાં ઓકે પછી છે ગેસ સ્વરૂપમાં બાયોમાસ દોસ્તો આપણે ત્રણે ત્રણ જે સ્વરૂપો આપણને આપેલા છે કે બાયોમાસ મુખ્ય ત્રણ સ્વરૂપો જે નીચે મુજબ છે કયા કયા ઘન સ્વરૂપમાં લિક્વિડમાં અને ગેસિસમાં હવે દોસ્તો જે જે ત્રણે ત્રણ આપણને આપેલા છે આપણે શું જોવાનું છે ડિટેલમાં આપણે એની વાત કરીએ દોસ્તો બરાબર પહેલું આપણને આપેલું છે ઘન સ્વરૂપ બાયોમાસ કયું છે ઘન સ્વરૂપ બાયોમાસ એ સોલિડ બાયોમાસ છે ઓકે દોસ્તો આ પ્રકારના બાયોમાસને બળતણ તરીકે વાપરી તેમાંથી ઉર્જા મેળવવાય છે કયા પ્રકારનું છે તો કે આ પ્રકારના બાયોમાસને બળતણ તરીકે વાપરી તેમાંથી ઉર્જા મેળવવાય છે એટલે કે ઉર્જા આપણે શું કરીએ છીએ પ્રાપ્ત કરીએ છીએ દોસ્તો તેના જુદા જુદા પ્રકારો નીચે મુજબ આપણને આપેલા છે અને તે દરેક પરંપરાગત એટલે કે વારસાઈથી બળતણો છે શું છે પહેલાંથી કહેવાય છે એટલે પરંપરાગત એટલે કે આપણા બાપ દાદાઓ એનો યુઝ કરતા હોય એટલે કે પરંપરાગત બળતણો છે દોસ્તો પહેલું કે વનસ્પતિના લાકડા પાંદડા છાલ ઘાસ શેરડીના છોડ જંગલી વનસ્પતિઓ બરાબર બીજા નંબરમાં શું આપ્યું છે જલ વનસ્પતિ જેવી કે જલકુંભી લીલ સેવાળ જાયન્ટ કેલિફોર્નિયા કેલ્પ ઓકે દોસ્તો પછી જે તેલ આપતી વનસ્પતિ જેવી કે યુ ફોર બરાબર યુ ફોર તમે નામ સાંભળ્યું છે દોસ્તો તમારે સર્ચ મારવાનું બરાબર યુ ફોર બીઆ એટલે શું છે તમને ગૂગલ ઉપર બહુ સારી એવી એની વિકીપીડિયામાં આખી માહિતી આપ મળી જશે દોસ્તો પછી લેથાઈરિસ પછી આપણને છે કોપાયલા બરાબર હોહોબા બરાબર કોપરું વગેરે આપણને આ વનસ્પતિઓ નામ તમને એવું લાગતું છે સર આ પહેલી વખત નામ સાંભળ્યા છે દોસ્તો પહેલી વખત નથી આની બધી ડિટેલ તમને ગૂગલ ઉપર સારી રીતે વળવીશ આ અહીંયા આપણે ઓનલી ફોર ઇન્ફોર્મેશન માટેની માહિતી લખી છે દોસ્તો પશુઓના પશુ અને માનવ અને પક્ષીઓના મળમૂત્ર દોસ્તો માનવ સર્જિત કચરો જેવા કે ઉદ્યોગો રસોડો ઓફિસો હોટલો વગેરેમાંથી પ્રાપ્ત થતો કચરો દોસ્ત હવે દોસ્તો તમને એ ખબર છે પશુઓ પશુઓ એટલે કે આપણે ગાય ગાયભેસ રાખતા હોય તો ગાય ભેંસનું દોસ્ત જે એનું કહેવાય ને કે ગોબર આવે છે બરાબર તો ગોબરમાંથી શું થાય તો ગોબરના છાણાઓ બનાવવામાં આવે છે તમારા કોઈ મમ્મી પપ્પા અથવા તો કોઈ રિલેશન સીપવાળા ગામડે રહેતા હોય તો એમને ખબર છે કે જે ગોબર છે ગોબરની અંદરથી આપણે કઈ રીતે બળતન બનાવીએ છીએ તમને ખબર છે દોસ્તો કઈ રીતે બનાવે છે તો શું છે ગોબર જ્યારે ભીનું હોય છે એને શું કરવામાં આવે છે એને સુકવવામાં આવે છે જ્યારે સૂકવી જાય પછી એનું તમે શું કરો છો બળતણ તરીકે એનો તમે દોસ્ત ઉપયોગ કરો છો બરાબર આ તમે ક્યાંક તમારા જે તમને જે સિટીમાં જે રહેતા હશે લોકો એમને એની કંઈ ખાસ માહિતી નહીં હોય પણ જે ગામડામાં રહેતા હશે અથવા તમારા કોઈ રિલેટિવ ગામડામાં રહેતા હશે એને ખબર હશે કે ગોબર અંદરથી આપણે કઈ રીતે બળતણ મેળવી શકીએ છીએ દોસ્તો બરાબર તો એ આપણે એની વાત કરી માનવ સર્જિત કચરો જેવા કે ઉદ્યોગો રસોડા ઓફિસો હોટલો વગેરેમાંથી પ્રાપ્ત થતો કચરો દોસ્ત બરાબર તો આપણે આની વાત કરીએ છીએ ઘન સ્વરૂપ બાયોમાસ સની વાત કરી ઘન સ્વરૂપ બાયોમાસની પછી બીજા નંબરમાં છે પ્રવાહી બળતણ સ્વરૂપમાં પ્રવાહી બળતણ સ્વરૂપમાં એની શું વાત કરી કે આ પ્રકારનો બાયોમાસ પરંપરાગત બાયોમાસને રાસાયણિક પ્રક્રિયા વડે રૂપાંતર કરીને પ્રાપ્ત કરવામાં આવે છે શું કરવામાં આવે છે કે આ પ્રકારનો જે બાયોમાસ છે એ પરંપરાગત જે બાયોમાસ રાસાયણિક પ્રક્રિયા વડે રૂપાંતરિત કરીને પ્રાપ્ત કરવામાં આવે છે શું કરવામાં આવે છે એને રૂપાંતરિત કરીને પ્રાપ્ત કરવામાં આવે છે દોસ્તો જેમ કે પાયરોલિસિસ દ્વારા બાયોમાસમાંથી ઇથાઇલ આલ્કોહોલ ને મિથિ મિથેનોલ બનાવાય છે શું કરવામાં આવે છે કે પાયરોલિસિસમાંથી શું બનાવવામાં આવે છે તો કે બાયોમાસમાંથી ઇથાઇલ આલ્કોહોલ મિથેનોલ બનાવવામાં બનાવેલ છે દોસ્તો આ પદાર્થો બાયોમાસના માસના પરંપરાગત બળતણો છે કહેવાય છે તો કે આ પદાર્થો બાયોમાસમાં માસમાં પરંપરાગત બળતણો છે દોસ્તો બરાબર તો આગળ વાત કરીએ આપણે ગેસ સ્વરૂપમાં બાયોમાસ કઈ વાત કરીએ ગેસ સ્વરૂપમાં બાયોમાસ ગેસ સ્વરૂપના બાયોમાસ પરંપરાગત બાયોમાસનું એનોરોબિક બરાબર દોસ્તો પાચન દ્વારા પ્રાપ્ત કરીને મેળવવામાં આવે છે એનોરોબિક પાચન દ્વારા પ્રાપ્ત કરીને મેળવવામાં આવે છે આ રીતને બાયોગેસ ટેકનોલોજી કહે છે જે મિથેન ગેસ આપે છે શું આપે છે આ રીતને બાયોગેસ ટેકનોલોજી કહે છે જે મિથેન ગેસ આપે છે તો દોસ્તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું વાત કરીએ તો કે બાયોમાસની વ્યાખ્યા અને બાયોમાસના સ્ત્રોતો બરાબર કયા કયા પહેલું તો છે આપણો જે સોલિડ વર્ક પછી છે લિક્વિડ અને પછી છે ગેસીસ ઓકે દોસ્ત ત્રણેની અંદર આપણે ડિટેલમાં વાત કરી હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર શું જોવાના છે તો કે બાયોમાસની લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓ બરાબર બાયોમાસની જે લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે ક્યાં જોઈશું તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર દોસ્તો મળીએ